ગિરિમથક સાપુતારામાં લોકડાઉનની સ્થિતિની સમીક્ષા કરવા માટે જિલ્લા કલેક્ટર એન કે ડામોરે સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા એવા ગિરિમથક સાપુતારાના અવર જવરના માર્ગો પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે અને પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા પણ લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે. સાપુતારાના શેલ્ટર રૂમમાં પરપ્રાંતીય મજૂરોને રાખવામાં આવ્યા છે. જો કે લોકડાઉનની સ્થિતિમાં થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરવા માટે ડાંગ જિલ્લા કલેક્ટર એન કે ડામોરે સરપ્રાઇઝ વિઝિટ લઈ નોટિફાઇડ આરોગ્ય અને પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી હતી. હોમની મુલાકાત લીધી છે. ત્યાં પરપ્રાંતિયો ચાર વ્યક્તિઓને અમે ટુરિઝમ કોર્પોરેશનની હોટલ તોરણમાં ડોરમેન્ટરીમાં અમે એને રાખેલા છે. ત્યાં હોમ સેન્ટર ઊભું કરેલું છે. ચારે ચાર વ્યક્તિઓને રહેવાની જમવાની વ્યવસ્થા નિહાળી, સેનિટેશનની વ્યવસ્થાની જોઈ, સાફ સફાઈની વ્યવસ્થા જે એમની સાથે મુલાકાત કરીને એમને કંઈક તકલીફ હોય એ બાબતમાં પૂછતા તેમને જમવાનું સારું મળે છે, આરામની સગવડ સારી છે અને બીજી કોઈ તકલીફ નથી. સાથે સાથે આજે સાપુતારાનો રાઉન્ડ લેતા અહીંયા લોકડાઉન એકદમ ચુસ્ત રીતે તેનો અમલ થઈ રહ્યો છે. અત્યારે હું અહીંયા ગ્રામીણ બેંકના દરવાજા જ ઊભો છું. ગ્રામીણ બેંકમાં લોકો પૈસાના વ્યવહાર માટે આવેલા છે, પોતે પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી અહીંયા ઊભા છે. ચારેક વ્યક્તિઓ અહીંયા ઊભા છે, એક વ્યક્તિ અંદર બેંકમાં છે. એટલે સાપુતારામાં સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ ચુસ્ત અમલ, લોકડાઉનનો ચુસ્ત અમલ થયેલો છે અને શેલ્ટર હોમમાં પણ વ્યવસ્થા સારી રીતે કરેલી છે, જેથી કરીને ચાર વ્યક્તિઓ જે શેલ્ટર હોમમાં આશ્રય લઈ રહ્યા છે તેમની પણ સુવિધા જળવાઈ રહી છે.